વંદે માતરમ, કેમ છો બાળ મિત્રો? મજામાં ને? આજે આપણે ગણિત ગમ્મતમાં પુનરાવર્તન કરીશું. તો જુઓ બાળ મિત્રો, અહીં તારીખ લખેલી છે. જે દિવસે તમારો વિડીયો આવે તે દિવસની તારીખ તમારે અહીંયા લખવાની છે. ધોરણ એક, પુનરાવર્તન, એકમ અગિયાર. એકમ અગિયારનું નામ છે મિત્રો સંખ્યાઓ, એટલે કે કાઉન્સમાં લખ્યું છે સંખ્યા જ્ઞાન 51 થી 100. પ્રશ્ન નંબર 1, 51 થી 100 સંખ્યા અંકોમાં અને શબ્દોમાં લખો. બાળ મિત્રો, આપણે 51 થી 100 સંખ્યા અંકોમાં પણ લખવાની છે અને સાથે સાથે શબ્દોમાં પણ લખવાની છે, અને તમારે મારી સાથે બોલતા પણ જવાનું છે. તમને ખૂબ મજા આવશે, બોલશો ને મારી સાથે? હવે આપણે બાળ મિત્રો લખીશું. તો સૌ પ્રથમ લખીશું આપણે અહીં 5 રે 1 રે 51. પાંચ રે બગ રે 52. પાંચ રે તગ રે 53. પાંચ રે ચોગ રે 54. બે પાંચડા 55. પાંચ રે છગ રે 56. પાંચ રે સાત રે 57. પાંચ રે આઠ રે 58. પાંચ રે નવ રે 59. છગ રે ને મીંડે 60. આ પ્રમાણે મિત્રો તમારે બોલતા પણ જવાનું છે અને સાથે સાથે લખતા પણ જવાનું છે. હવે આપણે છગડે એકડે 61 થી બાજુમાં લખીશું. તો અહીં તમારે લખવાના છે છગડે એકડે 61. છગડે બગડે 62. છગડે તગડે 63. છગડે ચોગડે 64. છગડે પાંચ રે 65. બે છગડા 66. છગડે સાત રે 67. છગડે આઠ રે 68. છગડે નવ રે 69. સાત રે ને મીંડે 70. પ્રમાણે મિત્રો તમારે 61 થી 70 સુધીની સંખ્યા પણ અંકમાં અને શબ્દોમાં લખતા જવાનું છે. હવે આપણે લખીશું નવા પેજ ઉપર 7 રે 1 રે 71. 7 રે 2 રે 72. 7 રે 3 રે 73. 7 રે 4 રે 74. 7 રે 5 રે 75. 7 રે 6 રે 76. 2 7 રા 77.
સાતરે આઠરે ઇઠ્યોતેર. સાતરે નવરે ઓગણા એસી. આઠરે ને મીંડે એસી. આ પ્રમાણે મિત્રો તમારે 71-80 સુધીની સંખ્યા પણ બોલતા પણ જવાનું છે અને સાથે સાથે લખતા પણ જવાનું છે. હવે આપણે 81-90 ની સંખ્યા લખીશું. તો અહીં આપણે લખીશું આઠરે એકડે 81, આઠરે બગડે 82, આઠરે તગડે 83, આઠરે ચોગડે 84, આઠરે પાંચરે 85, આઠરે છગડે 86, આઠરે સાતરે 87, બે આઠડા 88, આઠરે નવડે 89, નવડે ને મીંડે 90. આ પ્રમાણે મિત્રો અહીં પણ તમારે 81-90 સુધીની સંખ્યા બોલતા પણ જવાનું છે અને સાથે સાથે લખતા પણ જવાનું છે. તમને ખૂબ મજા આવશે. બાળ મિત્રો હવે આપણે લખીશું 99-91-100. અહીં આપણે લખીશું 99-91, નવડે બગડે 92, નવડે તગડે 93, નવડે ચોગડે 94, નવડે પાંચરે 95, નવડે છગડે 96, નવડે સાતરે 97, નવડે આઠરે 98, બે નવડા 99, એકડે ને બે મીંડા 100. ખૂબ સરસ. આ પ્રમાણે મિત્રો તમારે 91-90 સુધીની સંખ્યા પણ પૂર્ણ કરવાની છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2. 3નો ઘડિયો લખો અને બોલો. બાળ મિત્રો આગળ આપણે 1નો ઘડિયો અને 2નો ઘડિયો શીખી ગયા છીએ ને. હવે આપણે અત્યારે 3નો ઘડિયો શીખીશું અને તમારે મારી સાથે બોલતા પણ જવાનું છે. તમને ખૂબ મજા આવશે. તો અહીં આપણે લખવાની શરૂઆત કરીશું. આ પ્રમાણે મિત્રો તમારે 3×1=3 એ પ્રમાણે લખતા જવાનું છે અને મારી સાથે બોલવાનો પણ છે ઘડિયો. 3×1=3, 3×2=6. બાળ મિત્રો 3 પછી આપણે 3ની સંખ્યામાં પાછા 3 ઉમેરતા જવાનું છે એટલે કે વધારો કરવાનો છે. એટલે 3×2 કેટલા થશે મિત્રો? 6. એ જ પ્રમાણે આગળ આપણે જોઈએ. 3×3=9, 3×4=12.
આમાં પણ આપણે ત્રણ ત્રણ સંખ્યા ઉમેરતા જવાનું છે મિત્રો, એટલે આપણને ઘડીઓ આવડે. ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણે દાન ત્રીસ. ફરીથી બાળ મિત્રો આપણે ઘડીઓ બોલીએ, તમે પણ મારી સાથે બોલતા જજો. ઘડીઓ તો ખૂબ જ સહેલો છે, ફક્ત આપણે ત્રણ ત્રણ ઉમેરતા જવાનું છે. તમે પણ મારી સાથે બોલજો. ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ ટળી નવ, ત્રણ ચોક બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર, ત્રણ સત્તા એકવીસ, ત્રણ અઠા ચોવીસ, ત્રણ નવા સત્યાવીસ, ત્રણે દાન ત્રીસ. મજા આવી ને મિત્રો? ખૂબ મજા આવી. હવે આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર ત્રણ, ચાર નો ઘડીઓ લખો અને બોલો. બાળ મિત્રો આપણે ત્રણ ના ઘડિયામાં શું કરતા હતા, યાદ છે ને? ત્રણ ના ઘડિયામાં આપણે ત્રણ ત્રણ ઉમેરતા હતા. હવે આપણે ચાર નો ઘડીઓ શીખવાનો છે, તો ચાર ના ઘડિયામાં આપણે કેટલા કેટલા ઉમેરીશું બોલો જોઈએ બાળ મિત્રો. ચાર ચાર, ખૂબ સરસ. તો ચાર ના ઘડિયામાં આપણે ચાર ચાર ઉમેરતા જઈશું અને ઘડીઓ લખતા લખતા બોલતા પણ જઈશું. બોલવાની ખૂબ મજા પડશે. તો અહીં આપણે લખીશું મિત્રો, ચાર ગુણ્યા એક બરાબર ચાર, ચાર એકા ચાર, ચાર દુ આઠ. બાળ મિત્રો અહીં આપણે ચાર ની અંદર બીજા ચાર ઉમેર્યા, એટલે કે વધારો કર્યો. તો જવાબ કેટલો મળ્યો મિત્રો? તો કે આઠ. એ જ પ્રમાણે આપણે આગળ વધતા જવાનું છે અને ઘડીઓ શીખતા જવાનું છે. ચાર ટળી બાર, ચાર ચોક સોળ, ચાર પંચાવીસ, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચારે દાન ચાલીસ. આ પ્રમાણે મિત્રો તમારે ચાર નો ઘડીઓ પૂર્ણ કરવાનો છે. હવે તમે મારી સાથે ઘડીઓ બોલજો, તમને ખૂબ મજા પડશે. ચાર એકા ચાર, ચાર દુ આઠ, ચાર ટળી બાર, ચાર ચોક સોર, ચાર પંચાવીસ, ચાર છ ચોવીસ, ચાર સત્તા અઠ્યાવીસ, ચાર અઠા બત્રીસ, ચાર નવા છત્રીસ, ચારે દાન ચાલીસ. મજા આવી ને મિત્રો? આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર, પાંચ નો ઘડીઓ લખો અને બોલો.
ચાર ના ઘડિયામાં આપણે શું કરતા હતા બાળ મિત્રો? તો કે ચાર ચાર ની સંખ્યા ઉમેરતા હતા. હવે આપણે પાંચ ના ઘડિયામાં પાંચ પાંચ ઉમેરતા જવાનું છે અને ઘડિયો પૂર્ણ કરવાનો છે. સાથે સાથે તમારે મારી સાથે બોલવાનો પણ છે ઘડિયો. તમને ખૂબ મજા આવશે. તો અહીં આપણે લખીશું મિત્રો, પાંચ ગુણ્યા એક બરાબર પાંચ. પાંચ એકા પાંચ, પાંચ દુ દસ. બાળ મિત્રો, પાંચ અહીં પાંચ લખેલા છે, એની અંદર આપણે બીજા પાંચ ઉમેરીએ એટલે કે વધારો કરીએ તો આપણને કેટલા મળ્યા મિત્રો? તો કે દસ. એ જ પ્રમાણે આપણે ઘડિયો લખતા જઈશું. પાંચ તળી પંદર, પાંચ ચોક વીસ, પાંચું પાંચું પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાળીસ, પાંચે દાન પચાસ. ખૂબ સરસ. બોલવાની કેવી મજા પડે છે? પડે છે ને મિત્રો મજા? પાટનો ઘડિયો તો ખૂબ જ સહેલો છે, છે ને સહેલો બાળ મિત્રો? હવે આપણે ફરીથી પાટનો ઘડિયો બોલીશું જેથી તમને ઘડિયો પાકો થઈ જાય. પાંચ એકા પાંચ, પાંચ દુ દસ, પાંચ તળી પંદર, પાંચ ચોક વીસ, પાંચું પાંચું પચીસ, પાંચ છ ત્રીસ, પાંચ સત્તા પાંત્રીસ, પાંચ અઠા ચાલીસ, પાંચ નવા પિસ્તાલીસ, પાંચે દાન પચાસ. બાળ મિત્રો, આ પ્રમાણે તમારે પ્રશ્ન ચાર પણ પૂર્ણ કરવાનો છે. હવે આપણે આગળ નવા વિડીયોમાં ભણીશું. આવજો. વંદે માતરમ.